રીતે આપણે વાત કરી રહ્યા હતા, આજે સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલના રાજકીય ભાવિ અંગે ફેસલો થવાનો હતો, તે ફેસલો હવે થઈ ગયો છે. હાર્દિક પટેલ અરજી પર સુનાવણીની માંગ ન કરી સુપ્રીમમાં સુનાવણીની શક્યતા ઓછી. હાર્દિકે લોકસભા ચૂંટણી લડવા સુપ્રીમમાં અરજી કરી હતી. હવે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નહીં લડી શકે. હાર્દિકે લોકસભા ચૂંટણી લડવા સુપ્રીમમાં અરજી કરી હતી. હાર્દિક પટેલે અરજી પર સુનાવણીની માંગ ન કરી તો સુપ્રીમમાં સુનાવણીની શક્યતા ઓછી દેખાઈ રહી છે. કહી શકાય કે હાર્દિક પટેલ હવે લોકસભા ચૂંટણી નહીં લડી શકે. તો જે રીતે જામનગર બેઠક ઉપર હાર્દિક પટેલનું નામ ચર્ચામાં હતું, હાઈકોર્ટમાં હાર્દિક પટેલે ચૂંટણી લડવા અંગે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી અને તે બાદ હાર્દિક પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને એ બાદ આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમમાં સુનાવણીની શક્યતા ઓછી છે. હાર્દિકે લોકસભા ચૂંટણી લડવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી, પરંતુ હવે ફેસલો થઈ ગયો છે, હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નહીં લડી શકે. તો વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે જે હાર્દિક પટેલને સજા કરવામાં આવી હતી, તે બાદ તેમને જામનગર બેઠક પરથી ચૂંટણી લડવી હતી, તે માટે તેમને હાઈકોર્ટમાં સૌપ્રથમ અરજી કરી હતી ચૂંટણી લડવા બાબતે, પરંતુ હાઈકોર્ટમાં તે અરજીને ફગાવી દેવામાં આવી હતી અને બાદમાં હાર્દિક પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે. હાર્દિક પટેલે અરજી પર સુનાવણીની માંગ ન કરી સુપ્રીમમાં સુનાવણીની શક્યતા ઓછી. હાર્દિકે લોકસભા ચૂંટણી લડવા સુપ્રીમમાં અરજી કરી હતી, પરંતુ હવે શક્યતા ઓછી છે, જેથી કરીને હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. તો જે રીતે હાર્દિક પટેલે હવે લોકસભાની ચૂંટણી નથી લડવાના, પરંતુ કોંગ્રેસ દ્વારા તેમને સ્ટાર પ્રચારકનું પદ સોંપવામાં આવ્યું છે, જવાબદારી સોંપવામાં આવી છે. તો હવે ફક્ત હાર્દિક પટેલ સ્ટાર પ્રચારક તરીકે પોતાની ભૂમિકા નિભાવી શકે છે.